હવે આગળ વાત કરીએ તો મહેસાણા જિલ્લાના વિજાપુરના કણભા પાસે પશુ તસ્કરી કરતો ઈસમને ગૌસેવકોએ ઝડપી લીધો હતો. વિજાપુર તાલુકામાં તસ્કરી કરતા ઈસમોનો પીછો કરી ગૌ સંગઠન સેવકોએ એક સ્વિફ્ટ ગાડીનો પીછો કરી એક પશુ તસ્કરને ઝડપી લીધો, જ્યારે ત્રણ લોકો ફરાર ઝડપાયેલા ઈસમને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે અન્ય નાસી છૂટેલા ઈસમો ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી વિગતો મુજબ રાત્રિના સમયે બહારથી આવતા ઈસમો ગાયોની તસ્કરી કરી રહ્યા હોવાની ગૌસેવકોને જાણ થતાં રાત્રિના વોચ ગોઠવી તેનો પીછો ગૌ સંગઠન દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં ભાવસોર ટીબી પાસે તેમજ રાઘવ ગેસ એજન્સી પાસે એક સ્વિફ્ટ કારમાં ગાયો નાખી તસ્કરી કરતા સીસી કેમેરામાં કેદ થતા દીપ બારોટ સહિત ગૌસેવકોએ તેનો પીછો કરતા કાર પીલવાઈ તરફ ભાગી હતી, જ્યાં કણભા રોડ ફાટક પાસે કાર પલટી ખાતા કારમાંથી ગાયના વાછરડાને હેમખેમ બહાર કાઢ્યો હતો અને 108 મારફતે ગવાયેલા ઈસમને સારવાર માટે મોકલી પોલીસને સુપરત કર્યો હતો. પોલીસે ઝડપાયેલ યાસીન મંસૂરી દાણી લીમડા અમદાવાદ સામે ગુનો નોંધી તેની સાથેના સાથીદારો સાબિર તેમજ નાસિર અમદાવાદ વટવાવાળા સહિત અન્ય એક ઈસમની સામે ગુનો નોંધી તેમજ જરૂરી પુરાવા મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાત્રિ દરમિયાન પશુ તસ્કરી કરતા ઈસમો સામે કડક કાર્યવાહી કરવાની ગૌસેવકોમાં માંગ ઉઠવા પામી છે. સૈયદજી બુખારી, જેડેશ ટીવી, વિજાપુર.